અમારે પણ જ્ઞાન સ્કૂલ વતી હું તેજલ પટેલ અને બાળકો આજે આપણે ભણીશું ક્લાસ 3 નો પાઠ ક્રમાંક 4 જેનું નામ છે સૈનિક બનીશ. બાળકો, કવિતા શરૂ કરતાં પહેલાં મેં જે તમને કામ આપ્યું હતું મારે એ વિશે તમારી સાથે થોડી ચર્ચા કરવાની છે કે મેં તમને એમની અંદર થોડાક મદદ એટલે કે રોજબરોજની જિંદગીમાં આપણાને કંઈક ને કંઈક રીતે મદદ કરે એમની આપણે સહાય લેવી પડે એવા મદદગારના નામ અને સાથે સાથે એમના કામ પણ તમને આપ્યા હતા જે તમારે લખવાના હતા. તો બાળકો, એના પરથી તમને એટલું તો ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે આખા દિવસની અંદર કેટલાય લોકોની મદદ લઈએ છીએ. જેવી રીતે હું તમને ઉદાહરણ આપું તો તમે સ્કૂલે આવો તો જે બસ તમને ઘરેથી સ્કૂલ સુધી લાવે છે એ બસના ડ્રાઈવર બસ ચલાવવાનું કામ કરે છે અને એમના થકી તમે સ્કૂલ સુધી આવો છો. સ્કૂલમાં આવ્યા પછી તમને શિક્ષકો દ્વારા જ્ઞાન મળે, શિક્ષકો તમને ભણાવે છે તો તમે એમનાથી ભણો છો. પ્લસ આપણા ટ્રસ્ટી છે, પ્રિન્સિપલ મેડમ છે, એ બધા શાળાનું સંચાલન કરે, એમના થકી શાળાના દરેક કામ જે છે એ સારી રીતે ચાલે છે. પછી જે તમારા વર્ગખંડ છે, શાળા જે છે, એનો ગાર્ડન છે, બાગ છે, એ બધી વસ્તુની સાફ સફાઈ કોણ કરે? તો આપણા સ્કૂલના જે માસીઓ છે એ સફાઈ કર્મચારી એની સફાઈ કરે છે. તો બાળકો, આખા દિવસની અંદર તમે જુઓ કે તમને એ કેટલા લોકોએ મદદ કરી. તો એવી જ રીતે આપણે કંઈક ને કંઈક રીતે કોઈની મદદ લઈએ છીએ. તો આવા જ એક મદદગાર છે જે તમને મેં લિસ્ટ આપી હતી, એમાં પોલીસ છે, ડૉક્ટર છે, સોની, વાળંદ, દરજી, ઘણા બધા કામદારની હું તમને નામ આપ્યા હતા અને સાથે એમના કામ પણ જણાવ્યા હતા. તો આજે આપણે એમાંથી જ એક એવા મદદગાર જે સૈનિક છે અને જે આપણે દેશની રક્ષા માટે, આપણા માટે દેશની સરહદ ઉપર ઊભા રહીને દેશની રક્ષા કરે છે, આપણી રક્ષા કરે છે, તો આપણે એ સૈનિક અને દેશભક્તિ વિશે થોડું આ કવિતા દ્વારા માહિતી મેળવવાના છીએ. તો ચાલો બાળકો, આપણે કવિતા ભણીએ. કવિતાનું નામ છે સૈનિક બનીશ. બાળકો, હું આ કવિતા વાંચન કરીશ અને સાથે એનો અર્થ પણ તમને બતાવીશ. તમારે એ ધ્યાનપૂર્વક સાંભળવાની છે અને એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. નાનો બાળક મમ્મી તારો, હું કાલે મોટો થઈશ, ભણી ગણી બાજતો થઈને સૈનિક બની જઈશ. બાળકો, અહીં તમને એક નાના બાળકનું ચિત્ર પણ આપ્યું છે અને એની હાથમાં આપણા દેશનો ઝંડો છે, આપણા દેશનો ત્રિરંગો છે અને બાળકની ઈચ્છા છે કે એ મોટો થઈને શું બને? સૈનિક બને. તો એની મમ્મીને કવિતા કહે છે, આ બાળક જે છે એની મમ્મીને કવિતા કહી રહ્યો છે કે મમ્મી, હું આજે તારો નાનો બાળક છું, હું ભલે આજે તારો બાળક નાનો છું પણ હું જ્યારે પણ મોટો થઈશ, એટલે કે હવે તમે પણ આપણા ક્લાસ 3ના બાળકો ખૂબ જ નાના કહેવાય, એટલા નાના બાળકો દેશ માટે સરહદ ઉપર ન જઈ શકે, બરાબર? એટલે બાળક કહે છે એની મમ્મીને કે હું આજે ભલે નાનો છું પણ જ્યારે હું મોટો થઈશ ત્યારે ભણી ગણીને બાજતો થઈને, એટલે કે હું ભણી ગણીને મોટો માણસ થઈને સૈનિક બની જઈશ, બરાબર? એક દો એક દો એક દો એક દો કરતો હું સરહદ ઉપર જઈશ. બાળક કહે છે કે હું એક દો એ રીતના કદમ તાલ. બાળકો, આપણા શાળાની અંદર જ્યારે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ આપણે ઉજવીએ છીએ ત્યારે આપણા સ્કૂલના પ્રાંગણમાં એના મેદાનની અંદર આપણાને લેફ્ટ રાઇટ કરીને જે કદમ તાલ જે છે એ તમને શીખવી છે. તો એ જ આ મિલિટરીની અંદર જ્યારે એ સૈનિક બનશે ત્યારે એ એક દો કરીને એ રીતની ટ્રેનિંગ લઈને, તાલીમ લઈને એ ક્યાં જશે? સરહદ ઉપર. સરહદ એટલે કે સરહદનો મતલબ થાય છે બોર્ડર. ભરી બંદૂક દેખાડીને હું દુશ્મન ડરાવી દઈશ. બાળક કહે છે એની માને કે હું પોતાની પાસે સૈનિકોનો આખા યુનિફોર્મની અંદર એમનો જે ગણવેશ છે એની અંદર તમે જોયું હશે કે બંદૂક પણ આવે, તો એ બંદૂક જેની અંદર ગોળી ભરેલી છે, તો એવી ગોળીથી ભરેલી બંદૂક હું દુશ્મનને બતાડીશ અને એને તથી ડરાવીને ભગાડી દઈશ. આપણા દેશના જે સરહદ ઉપર જે સૈનિકો છે એ બધા આપણી રક્ષા માટે તાગ્યા છે અને એ સામેથી જે દુશ્મન દેશ છે, જે આપણાને આપણા ભારત દેશને જે નુકસાન કરવા માટે આવે એવાને એ રોકે છે અને દેશ અને દેશની પ્રજાની એ રક્ષા કરે છે. તો બાળક એની માને કહે છે કે હું સરહદની ઉપર ગોળી ભરેલી બંદૂક લઈને દુશ્મનને ડરાવીશ અને એને ત્યાંથી
ભગાડી દઈશ. મિલ્ટરી મેનના કપડાં પહેરીશ, પહેરીશ માથે ટોપી. દેશ સેવા હું કરવા ચાલ્યો, કોઈ શકે ના રોકી. બાળક કહે છે કે હું મિલિટરી મેનના કપડાં પહેરીશ. મિલ્ટરી મેન, આપણે બધાએ ટીવીમાં કે ન્યૂઝપેપરમાં કે અન્ય કોઈ જગ્યા પર આવા મિલિટરી મેન તો જોયા જ છે, અને એમના કપડાં એટલે કે એમના યુનિફોર્મ, જેવી રીતે આપણા સ્કૂલના જે યુનિફોર્મ છે એ જ રીતે પોલીસના યુનિફોર્મ આવે, ડૉક્ટરના યુનિફોર્મ છે, તો આ મિલિટરી મેન એટલે કે સૈનિકના પણ યુનિફોર્મ છે. તો બાળક કહે છે કે હું એ સૈનિકના મિલિટરી મેનના કપડાં પહેરીશ અને માથા ઉપર એની ટોપી પણ પહેરીશ, અને હું દેશ સેવા કરવા માટે જઈશ, અને એ સેવા કરવાથી મને કોઈ રોકી ના શકે. મને કોઈ શકે ના રોકી. જય હિન્દ, જય હિન્દ. બાળક કહે છે કે મને એ કાર્ય કરતાં કોઈ રોકી શકશે નહીં, અને એ પોતાના દેશ માટે નારા લગાવે છે જય હિન્દનું. બાળકો, હમણાં તો તમે ખૂબ જ નાના છો, આ ઉંમરે તમને સરહદ ઉપર જવા માટે જવાની જરૂર નથી, પણ તમે ઘરે રહીને દેશને કેવી રીતે મદદ કરી શકો? તો બધાથી પહેલું કામ તો એ છે કે સ્વચ્છતા. જો આપણો દેશ સ્વચ્છ રહેશે તો એ ખૂબ જ સુંદર અને સાથે સાથે તંદુરસ્ત પણ રહેશે. હાલ જે આટલી મોટી મહામારી ચાલી રહી છે કોરોના વાયરસ જેવી, એ પણ ક્યાંક ને ક્યાંક ગંદકીના કારણે વધી રહી છે. તો બધાથી તમારી ઉંમરમાં સૌથી વધારે જો તમે દેશ માટે કંઈ સારું કામ કરી શકો તો એ છે સ્વચ્છતા. તો તમારે સ્વચ્છતાની ખૂબ જ કાળજી રાખવાની છે. જો કોઈ તમારી સામે કોઈ ગંદકી કરે છે તો તમારે એને રોકવાનું છે. બીજી વાત, તો દેશને પર્યાવરણને બચાવવાનું છે. તો ત્યાં તમે જોવો છો કે ઘણી જગ્યા પર ઝાડ છે એને કાપીને ત્યાં મોટી મોટી બિલ્ડિંગો બની રહી છે. હવે આપણી ઉંમર ખૂબ જ નાની છે, આપણે એને રોકી શકતા નથી, પણ આપણે આપણા ઘરની આસપાસ ઝાડવા વૃક્ષો લગાડી શકીએ છીએ, બરાબર? તો તમારે વૃક્ષોનું જતન કરવાનું છે, વૃક્ષો વાવવાના છે, જેનાથી આપણું પર્યાવરણ, આપણું એન્વાયરમેન્ટ જે છે એ સારું રહેશે. અને ત્રીજી વાત, કે તમે ઘરમાં હો કે સ્કૂલમાં હો, કોઈ પણ જગ્યા પર હો, અને જો તમને કામ વગર ઘરની અંદર કે સ્કૂલની અંદર જો તમને પંખા કે લાઇટ ચાલુ રહી ગઈ હોય તો તમારે એને બંધ કરી દેવાની છે, જેનાથી એ વીજળી જે છે, લાઇટ જે છે એની બચત થાય. એ જ રીતે પાણીની બચત કરવાની છે. તો બાળકો, તમારી ઉંમર પ્રમાણે આવા નાના નાના જે કામ છે એ તમારે પાલન કરવાનું છે, જેનાથી આપણો દેશ જે છે એ મજબૂત થાય, અને તમે આ રીતે દેશ સેવા કરી શકો. દેશ સેવાનો મતલબ એ નથી કે આપણે સરહદ ઉપર જઈને દુશ્મન સાથે લડીએ, પણ આ રીતે પણ દેશની સેવા કરી શકીએ છીએ. ઠીક છે બાળકો, તો આ કવિતાથી આપણે શું જોયું? તો સૈનિક જે છે એ દેશ માટે, દેશની રક્ષા માટે સરહદ ઉપર ખડે પગે રહીને એ ત્યાં દેશની રક્ષા કરે છે. અને મેં તમને જણાવ્યું કે તમારી ઉંમરમાં તમે દેશની સેવામાં કયા કયા કાર્યો કરી શકો છો. ધન્યવાદ.